જય સ્વામિનારાયણ. વાત નહીં, દ્રષ્ટાંત, ઘટના. આ કુદરતની ઘટમાળમાં બધું તમને મને દેખાતું નથી એટલે મનાતું નથી. બાકી આ તદ્દન સત્યવાદ છે કે આપણે કરીએ છીએ કોઈના માટે લાગે, પણ આપણા માટે જ થાય છે. કોના માટે થાય છે? સ્કોટલેન્ડમાં બનેલી ઘટના. આવી બધે બનતી હોય છે, પણ કઈ બધે છપાતી ન હોય, પણ આ છતાં છપાતી હોય, જાણમાં હોય, ઘણી એવી જાણમાં છે, પણ મને આ વધારે અહીંયા રસ પડે. તમે બધા જાણો ને આનંદ આનંદ થઈ જાય એવી સરસ મજાની ઘટના. કથા નહીં, વાર્તા નહીં, દંતકથા નહીં, સ્ટોરી નહીં, કહાની નહીં, ઘટના, ઐતિહાસિક ઘટના. સ્કોટલેન્ડમાં, સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો ખેડૂત, એ પોતાના ખેતરમાં કામ કરતો, ટૂંકી ખેતી. એમાં એને ક્યાંય દર્દ ભરી તીણી ચીસ સંભળાડી. એટલે ખેડૂત ચમક્યો કે આટલો બધો પીડા ભરેલો અવાજ ક્યાંથી આવે છે. કાન માંડ્યા તો જે દિશામાં એને ચીસ સંભળાતી હતી એ દિશા તરફ ખેડૂત એકદમ દોડ્યો. જઈને જોયું તો કાદવમાં એક છોકરો અહીંયા સુધી તો ઉતરી ગયો હતો. શ્વાસ લે તો હલે, અને કાદવનું એવું છે ને, જેમ તમે જોર કરો નીકળવા એમ આમ કાદવ એને અંદર ખેંચાતો જાય. હવે શ્વાસ લે ને હલે તોય ઊંડો જ ઉતરતો જાય છોકરો. જો થોડી ક્ષણ માટે પણ આ ખેડૂત ન આવ્યો હોત તો એ છોકરો કાદવમાં ડૂબી જાય. અને એના એનો કોઈ આસપાસનો એવું કંઈ ખેતર નહોતું, કંઈ નહોતું, છોકરો તો કંઈક નીકળ્યો છે ગમે તે પ્રકારે. એટલે કોઈને ખબર ના પડત કે છોકરો ક્યાં મરી ગયો. પણ આ પહોંચી ગયો એટલે તરત એક જાળીની ડાળી કાપી અને એ છોકરાને એક આપી દીધો ભાગ, અને એક છેડો પોતે પકડીને જોર કરીને છોકરાને બહાર ખેંચી લીધો. પોતાના ખેતર જઈ એને સ્નાન કરાવી, સ્વચ્છ કરી અને છોકરાને વિદાય કરી દીધો. વાત પતી ગઈ ને. શું કર્યું કહેવાય આને? પરોપકાર. હવે જોજો કેવો સ્વ ઉપકાર થાય છે. આવી જ રીતે પૃથ્વી ગોળ છે, તમે બોલો એ ફરીને પાછું અહીંયા જ આવે. ભગવાને એટલે જ કર્યું છે આ બધું. બહુ આમ ઘટના આપણને હલાવી હતી. હવે એ છોકરો ઘરે ગયો. એનો બાપ બહુ સુખી, શ્રીમંત, અમલદાર, બહુ મોટો અમલદાર. એને કીધું, બાપા, પપ્પા, આજે આવું થયું. અને એના બાપાને પણ લાગે એનો દીકરો છે, આવું થયું. એટલે એ સદગુણી માણસ એટલે કહ્યું, બેટા, કાલ સવારે આપણે છે ને, એને એ વખતે ઘોડાગાડીનો જમાનો, સરસ મજાની ઘોડાગાડી જોડી છોકરાને સાથે લઈ અને તું મને એની મુલાકાત કરાવ. મારે એનો ઋણ સ્વીકાર કરવો છે અને કંઈક મદદ થાય તો આપણે એને કંઈક આપીએ, ઋણમાંથી આપણે એમાંથી આપણે ઉગરીએ. એટલે આવ્યા ખેડૂતને ત્યાં. તો ખેડૂત ખેતીમાં કામ કરતો હતો, તો છોકરાને તો ઓળખ્યો, પણ આ બધું જોયું એટલે ખેડૂતને થઈ ગયું કે આ શું છે. મિત્રાને કીધું, પહેલાં તો હાથ જોડ્યા કે તમે અમારા, હા, કાલે તો માગો, હું તમારા માટે શું કરું, મારા માટે છોકરો સર્વસ્વ કહેવાય. અને હું બહુ ખૂબ સુખી માણસ છું, એવું નથી કે મારી પાસે પૈસાની કોઈ ખોટ છે. તમારે જે મદદ જોઈતી હોય એ માગો, પણ તમે કાંઈક મારું સ્વીકારો. પેલો ખેડૂત રડવા માંડ્યો, બાપા, મેં કાંઈ પણ મેળવવા માટે આ કાર્ય કર્યું નથી, મને ભગવાને નિમિત્ત બનાવ્યો, ગોડને નિમિત્ત બનાવ્યા, તો મને આ એક સેવાનું કામ મળી ગયું બસ. અને બહુ આગ્રહ કર્યો. એમણે કીધું કે તમે એક વસ્તુ મને બતાવો, આપણે ખ્રિસ્તી ધર્મને માનીએ, બાઇબલમાં ક્યાંય પરોપકારીનું ક્યાંય નામ લખ્યું હોય તો મને બતાવો. પરોપકાર એટલે નામ ગુમ. તો કે ના. તો આ દુનિયામાં ભગવાને આટલો પરોપકાર કર્યો છે ખુદાએ, પરમાત્માએ, તો ક્યાંય ખુદાએ પોતાનું નામ પોતરાવ્યું હોય તો બોલો. તો કે ના. તો ખુદા પોતાનું આટલું આપ્યા પછી જો નામ ગુમનામ રાખતો હોય તો મને ગુમનામ રહેવા દો ને, શુગા માટે મને તમે આવે. આ અભણ માણસો બોલે છો, ભણેલા નથી બોલતા. ભણેલા તેમ કે છે, તકતી જોશે જ. બહુ મહત્વની વાતો આપણે લઈએ છે ધ્યાનથી સાંભળવાની. એટલે પેલો ખેડૂત કે, કોઈ પણ હિસાબે નહીં બાપા, મારે તમારું કાંઈ જોઈતું નથી. ઓલા દિલમાં કેવું થાય કે એક માણસ આટલું કર્યા પછી અને આટલી સામાન્ય જિંદગી જીવનારો માણસ પણ એમ કે છે કે મારે કંઈ જોઈતું નથી, અને ના છૂટકે એને પાછું ફરી જવું પડ્યું, વયા ગયા. કરતા કરતા એમ થોડાક મહિનાઓ ગયા હશે. આ ફ્લેમિંગ ખેડૂત એનો છોકરો ભણતો ભણતો સ્કૂલમાં આગળ ભણતો હતો, પણ એક દિવસે એક સ્કૂલના પગથિયે બેઠો બેઠો ઉદાસ થઈને રડતો હતો.
એટલે છોકરો રડે ત્યાં એના જીવડો જ એક છોકરો ત્યાંથી પસાર થયો. એમણે આ દ્રશ્ય જોયું એટલે એમણે કીધું કે ભાઈ કેમ તમે રડો છો કેમ? એટલે એને ઊંચું જોયું અને કીધું કે મારી આ મજબૂરી છે, મારો ગરીબ ખેડૂત છીએ અમે અને અમારી પાસે કંઈ છે નહીં, તો ફી ભરવી, પુસ્તકો, આ બધું કાંઈ મારી પાસે નથી. મને ભણવાની બહુ ઈચ્છા છે, મારો બાપ ગરીબ છે, તો શું કરું? એટલે હું રડું છું કે મારું ભવિષ્ય રોળાઈ જાય છે. એટલે પેલો કે તમારે આમ રડવાનું ન હોય, ચાલ તમારી ભણવાની આટલી બધી ઈચ્છા છે, લોકોને મોકલીએ તો ભણતા નથી, અને તમે ભણવા માટે રડો છો અને મારી સાથે ચાલો. મારા પિતાજી છે ને એ આવા કાર્યોમાં માને છે, આપણે ત્યાં હું તમારી મુલાકાત કરી દઉં એટલે તમને જરૂર મદદ કરશે, તમે જરાય પણ નિરાશ ન થાઓ. એ છોકરો પેલા છોકરાને લઈને ઘરે આવ્યો એટલે પેલા એ કીધું, વાત કરી, બાપુજી આવું છે ને આ છોકરો રડતો હતો, હું લાવ્યો છું, ફીના પુસ્તકના કોઈ પૈસા નથી. તો કે એમાં બેટા કહેવાનું શું હોય, તું એને લઈ આવ્યો શા માટે? તે મને ખાલી કહી દીધું હોત તો મને તારા ઉપર વિશ્વાસ છે, એને જોઈએ એટલા પૈસા. જાઓ બેટા, કોઈ દિવસ રડવાનું નહીં, કોઈ દિવસ નિરાશ માનવાનો નહીં, ભણવાની તારી ઈચ્છા છે તારે ખૂબ ભણો, કોઈ વાંધો નહીં, જ્યારે જેટલા જોઈએ એટલા પૈસા મારા દીકરાને કહી દેવાનું, મારો દીકરો તને પૈસા આપી દેશે, બસ તારે અહીંયા આવીને ધક્કો ખાવાની જરૂર નથી, ભણો બસ જાઓ, હો મોજથી ભણો. પૈસા જરૂરી હતા એટલે એ જ ક્ષણે આપી દીધા, જ્યારે જરૂર પડે ત્યારે મારા બેટાને કહી દેવાનું, દીકરાને તને પૈસા મળી જશે, જાઓ વિદાય કહ્યા. છોકરો ખુશ થઈ ગયો આવી રીતે આને કોઈ સોર્સ મળે, એટલે એ છોકરા એના પિતા ફ્લેમિંગને વાત કરી, બાપુજી આવી રીતે હતું, હું તમને કહી શકતો નહોતો, એટલે અને પૈસા આ એક માણસે મને આમ મદદ કરી છે. એટલે એના પિતાને પણ થયું કે મારા દીકરા માટે જો આવું કોઈ કર્યું હોય તો મારે એને મળી એનો આભાર વ્યક્ત કરવો, એની લાગણીને માન આપવું એ મારે જરૂરી છે. એટલે ખેડૂત બિચારો ગમે તેમ કરીને ચાલીને ગમે તેમ સગવડતા કરી અને એના છોકરાને લઈ અને પેલા સુખી માણસને મળવા આવ્યો. જેવું બારણું ખોલ્યું તો સુખી માણસ તો સોફા સેટ ઉપર આમ આરામથી બેઠો હતો, અને જેવો અંદર આ એના છોકરાને લઈને ગયો તો ખેડૂત કઈ બોલી જ ના શક્યો, સ્તબ્ધ થઈ ગયો. સામે પેલો જે શ્રીમંત માણસ હતો એ સ્તબ્ધ થઈ ગયો, બે માંથી કોઈ બોલે જ નહીં, ચાર આંખે આમનો સજ્જડ થઈ ગઈ. છેવટે અમલદાર હતો ને એ બોલ્યો કે તમે મારા છોકરાને કાદવમાંથી બહાર કાઢ્યો તો અથો વર્ષો પહેલા, એ જ કે તમે, કે તમે બીજા? તો કે આ સાહેબ મને થતું હતું કે આ મને મળવા આવ્યા હતા એ જ છે કે બીજા? એકદમ દોડીને બે ભેટી પડ્યા અને કહ્યું કે તમારો દીકરો આજથી મારો દીકરો ગણજો, એને જેટલું ઉચ્ચ અભ્યાસ કરવો હોય મારા દીકરાની સાથે ભણશે, એની બધી જવાબદારી મારી, આજ પછી તમારે કોઈ દિવસ આભાર વ્યક્ત કરવા આવવાનો હોય જ નહીં. બોલો એને મળ્યું કે ના મળ્યું જે એને આપ્યું હતું? તે દિવસે એને જે છોકરાને બચાવ્યો, સેવાના કાર્યનું ફળ મળ્યું કે ના મળ્યું, કેવી રીતે રિટર્ન થઈને આવ્યું સાંભળ્યો ને? હજી વાત અધૂરી છે. હવે એ છોકરાને એને એટલી મદદ કરી, જેટલું ભણવું એટલું ભણાવ્યું ભણાવ્યું ભણાવ્યું, એ છોકરો એ ફ્લેમિંગનો છોકરો ભણ્યો, બહુ હોશિયાર, ભણીને ડૉક્ટર થયો અને પછી કોઈ બીજા સ્થિતિમાં પોતે સ્થિર થઈને પોતાના કામમાં વ્યસ્ત થઈ. થોડા વાળી વખત ગયો ત્યાં જે છોકરો કાદવમાં મરતા બચ્યો હતો એ જ છોકરો ફરીથી બીમાર પડ્યો, મરણતોલ બીમાર પડ્યો. હવે એને દવાખાને સિટીમાં જે હશે ડૉક્ટર ત્યાં લઈ ગયા, ફેમિલી ડૉક્ટર પાસે. ડૉક્ટરે એને તપાસ્યો, ડૉક્ટરનો ચહેરો પડી ગયો, એટલે કીધું આમણે અમલદાર હતા એમના માતા પિતા, એમણે કીધું કે શું છે સાહેબ? તો કે તમને પેલું નહીં લાગે ને, છોકરાને ન્યુમોનિયા છે, હાઈ ન્યુમોનિયા છે. એ સમયે ન્યુમોનિયાનો ઈલાજ નહોતો, મરી જ જાય માણસ. એટલે આ પરિવાર પણ રડવા માંડ્યો કે મારા દીકરાને મારે ગુમાવવાનો વખત આવ્યો છે. પણ પછી ડૉક્ટરે કીધું ના બસ સ્વસ્થ થઈ જાઓ, તમારા છોકરાને હું બચાવી લઈશ, બસ
પણ સાહેબ આનો કોઈ ઈલાજ નથી. અને તમે કહો તમારો છોકરો બચી જશે, 100% બચી જશે, જાઓ તમે જરાય રડો નહીં. એટલે હિંમત આપી, ડોક્ટર કે 100% હું બચાવી લઈશ. પણ સાહેબ કોઈ ઈલાજ નહીં, તમે છોડો, છોકરો બચી જાય પછી. અને ખરેખર એ ડોક્ટરે દવા કરી, છોકરો બચી ગયો. જે કેસ ક્યારેય નહોતા સફળ થતા એ છોકરો બચી ગયો. પરિવાર બહુ ખુશ થયો. ડોક્ટરને કહ્યું સાહેબ આ ન્યુમોનિયાના કેસ હોય બચતા નથી, અને અમારો છોકરો બચ્યો તેનું કારણ શું? તો કે ભાઈ એમાં એવું છે, હમણાં એક એન્ટીબાયોટિક દવા શોધાઈ છે, એનું નામ પેનેસિલિન છે. એ દવાથી તમારો છોકરો બચી ગયો છે. અને એન્ટીબાયોટિક્સ આમ તો ઘણા બધા અત્યારે રોગમાં, તમે જુઓ ને, ટાઈફોઈડ થયો, ડેન્ગ્યુ થયો, કઈ ડોક્ટર પરીક્ષા લેબમાં થતા તો એક અઠવાડિયું બે અઠવાડિયા નીકળી જાય, પણ એ પહેલા ડોક્ટર એન્ટીબાયોટિક્સ શરૂ કરી દે એને આધારે જ માણસ સાજો થઈ જાય છે. એન્ટીબાયોટિક્સને આપણે ગમે તેટલી વખોડીએ પણ એ લીધા વગર પણ આપણે જીવતાય નથી, એ હકીકત છે. ઓવર ન ડોઝ જાય એ મહત્વની વાત છે, પણ લીધા વગર આજના કઈ દર્દો મટતા નથી. તો એ એન્ટીબાયોટિક્સની શોધ થયેલી પેનેસિલિનની પહેલી વખત. વિચાર કરો કે એને દુનિયા ઉપર, માનવ જાત ઉપર, પશુઓ ઉપર કેટલો બધો ઉપકાર માણસે કર્યો શોધ કરનારે, કે આજે તેદીએ જીવ્યા ને આજે લોકો સેંકડો લોકો જીવે છે એન્ટીબાયોટિક્સ દવાની શોધ ને પેનેસિલિન. પછી તો ઘણા પ્રકારો આવ્યા. એમ સાહેબ પેનેસિલિન નામની એન્ટીબાયોટિક શોધ થઈ એને લીધે? હા, હવે તો જબરા કોઈ રોગ હોય ને બધા આનાથી ક્યોર થઈ જાય છે, મટી જાય છે. આવી વિશ્વમાં સંજીવીની સમાન આ ઔષધ શોધાયું છે, એનો લાભ તમારા દીકરાને મળ્યો છે. આ દવા શોધનારને તો મારે શું ધન્યવાદ આપવા, પણ એ સાહેબ એ કોને શોધી? એ શોધનાર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે, એ ખેડૂત ફ્લેમિંગનો દીકરો છે. પેલા કે ફ્લેમિંગ ખેડૂતનો દીકરો એલેક્ઝાન્ડર, હા એને તો અમે ભણાયો છે, એ ફ્લેમિંગ જેને આણે ભણાયો હતો એ જ જે ડોક્ટર થયો, એણે સંશોધન કર્યું, સંશોધનનો ખંખોળ્યો જીવ એ પેલો કાદવમાં બચાવનારો બાપ ફ્લેમિંગ, એનો દીકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ભણી ગણીને સ્કોલરશિપ ઉપર ડોક્ટર થયો અમલદારના, એના છોકરાને બીજી વાર, પહેલા એના બાપે બચાવ્યો અને બીજી વાર પાછા એના દીકરા એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એન્ટીબાયોટિક્સની શોધ કરી અને એને બચાવ્યો. અને એ છોકરો જે બે વાર મરતા બચ્યો, છેવટે એની સેવાના ઋણ ફરી ફરીને આને મળ્યું, આને મળ્યું, આને મળ્યું, જો કેવું થાય છે. અને પેનેસિલિનની શોધથી, એલેક્ઝાન્ડર ફ્લેમિંગના શોધથી જે છોકરો બચ્યો, કાદવમાં મરતા પાછો ન્યુમોનિયામાં મરતા, એન્ટીબાયોટિક શોધને લીધે જીવો, એ છોકરો બીજો કોઈ નહીં પણ ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પોતે. હવે તમે આનાથી બીજી કઈ મોટી વાત છે કે જે આપણું કરેલું ક્યાંય જતું નથી? મેં તો જ્યારથી આ વાત વાંચી છે ત્યારથી એમ જ થાય છે કે આ બધું સમજાતું નથી. એટલું બાકી તમે દુનિયાને ખૂણે જઈને પણ સેવાનું કાર્ય કરો, તમારે ભાગે આવે આવે ને આવે ભાઈ. આ તો એવું જ છે. માટે કોઈ દિવસ દાન પુણ્યમાં માનવું જ નહીં કે આપણે નાખી દીધું છે, બીજાને દઈ દીધું છે, હવે આપણે શું કામનું છે. એ આપણે જ આવવાનું છે, આપણા માટે જ થઈ રહ્યું છે, બીજા માટે થતું જ નથી. હા, તમારા માટે જે વાપરો છો, તમારા પરિવારમાં જે વાપરો છો, સગા સંબંધીઓમાં જે વાપરો છો, વ્યવહારમાં જે વાપરો છો, એ બધું નકામું છે. પણ પરોપકાર જે કરી નાખો છો એ મૂડી રોકાણ છે, ક્યાંય જતું નથી.